આપણે પાક અધૂરો મૂક્યો હતો ત્યાંથી શરૂ કરશું. અલી પોતાની જગ્યાએથી ખસ્યો નહીં. પોલીસ કમિશનર કારકુન બૂમ પાડે ને એક થનથનાટ કરતા જુવાને પોલીસ કમિશનરના કાગળ લેવા હાથ આગળ ધર્યો. સુપ્રીમટેક બીજો કોઈ પટાવાળો આગળ આવ્યો અને આમ ને આમ એ સહનમાવલી વિષ્ણુ ભક્તની જેમ કારકુન હંમેશા પડી જતો. અંતે સૌ ચાલ્યા ગયા. અલી ઉઠ્યો. પોસ્ટ ઓફિસમાં ચમત્કાર હોય તેમ તેના પ્રણામ કરી ચાલ્યો ગયો. અરે સૌકાઓ પહેલાંનો ગામડિયો, આ માણસ ગાંડો છે, પોસ્ટ માસ્ટરે પૂછ્યું. હા કોણ? અલીના. હા સાહેબ, 5 વર્ષ થયા. ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે એનો કાગળ ભાગ્યે જ હોય છે, કારકુને જવાબ આપ્યો. કોણ નવરું બેઠું છે? હંમેશ તે કાગળ ક્યાંથી હોય? અરે સાહેબ, પણ એનું મગજ ચસ્તી ગયું છે. તે પહેલાં બહુ પાપ કરતો, એમાં કોઈ થાનકમાં દોષ કર્યો ભાઈ કર્યો ભોગવવા છે, પોસ્ટ માસ્ટરે ટેકો આપ્યો. ગાંડા બહુ વિચિત્ર હોય છે. હા, અમદાવાદમાં મેં એક વખત એક ગાંડો જોયો હતો. તે આખો દિવસ ધૂળના ઢગલા જ કરતો, બસ બીજું કાંઈ નહીં. બીજા એક ગાંડાને હંમેશ નદીને કાંઠે જઈ સાંજે એક પથ્થર પર પાણી રેડવાની ટેવ હતી. અરે એક ગાંડાને એવી ટેવ હતી કે આખો દિવસ આગળ ને પાછળ ચાલ્યા જ કરે. બીજો એક કવિતા ગાયા કરતો. એક જણ પોતાના ગાલે લપાટો જ માર્યા કરતો ને પછી કોઈક મારે છે એમ માનીને રોયા કરતો. આજે પોસ્ટ ઓફિસમાં ગાંડાનું પુરાણ નીકળ્યું હતું. હંમેશ આવું એકાદ પ્રકરણ છેડીને એમાં પર 2-4 મિનિટ વાત કરી આરામ લેવાની ટેવ લગભગ બધા જ નોકર વર્ગમાં દારૂની ટેવની જેમ પેસી ગઈ છે. પોસ્ટ માસ્ટર સેવટે ઉઠ્યા અને છતાં જતું કર્યું. માળું ગાંડાનું પણ દુનિયા લાગે છે. ગાંડા આપણને ગાંડા માનતા હશે અને ગાંડાની સૃષ્ટિ કવિતા સૃષ્ટિ જેવી હશે. છેલ્લા શબ્દ બોલતા પોસ્ટ માસ્ટર હસીને ચાલ્યા ગયા. એક કારકુન વખત મળ્યો. જરા ગાંડા ઘેલા ઝેરા કાગડો એને સૌ ખીજવતા. પોસ્ટ માસ્ટરે છેલ્લું વાક્ય એટલા જ માટે હસતા હસતા એના તરફ ફરીને કહ્યું હતું. પોસ્ટ ઓફિસ હતી તેવી શાંત બની હતી. એક દિવસ અલી 2-3 દિવસ સુધી આવ્યો નહીં. પોસ્ટ માસ્ટર અલીનું મન સમજી જાય એવી સહાનુભૂતિ કે વિશાળ દ્રષ્ટિ કોઈનામાં ન હતી, પણ એ કેમ ન આવ્યો એવી કૌતુક બુદ્ધિ સૌને થઈ. પછી અલી આવ્યો પણ તે દિવસે એ હાંફતો હતો ને એના ચહેરા પર જીવન સંધ્યાના સ્પષ્ટ ચિહ્ન હતા. આજે તો અલીની અધીરા બનીને પોસ્ટ માસ્ટરે પૂછ્યું, માસ્ટર સાહેબ, મારી મરિયમનો કાગળ છે? પોસ્ટ માસ્ટર તે દિવસે ગામ જવાની ઉતાવળમાં હતા અને તેમનું મગજ સવાલ ઝીલી શકે એટલું શાંત ન હતું. ભાઈ તમે કેવા છો? મારું નામ અલી. અલીનો અશબ્દ જવાબ મળ્યો. હા, પણ અહીં કાંઈ તમારી મરિયમનું નામ નોંધી નાખ્યું છે? નોંધી રાખો ને ભાઈ, વખત છે ને કાગળ આવે ને હું ન હોઉં તો તમને ખપ આવે. પોણી જિંદગી શિકારમાં ગાડી હોય અને શી ખબર કે મરિયમનું નામ એના પિતા સિવાય બીજાને મન 2 પૈસા જેટલી કિંમતનું છે. પોસ્ટ માસ્ટર તપી ગયા. ગાંડો છે કે શું? જાજા તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય. પોસ્ટ માસ્ટર ઉતાવળા ચાલ્યા ગયા અને અલી ધીમે પગલે બહાર નીકળ્યો. નીકળતા નીકળતા એક વખત ફરીને તે